ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલી ન્યાય મંદિર સ્વીટમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાંથી ફૂગ નીકળતા હોબાળો મચ્યો હતો. એક ગ્રાહકે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી ગણેશ સ્થાપનાની વિધિમાં પ્રસાદી મૂકવા માટે દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી. ગ્રાહકના હંગામા બાદ પાલિકા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં રહેતા એક ગ્રાહકે બહેનના લગ્ન પ્રસંગમાં ગણેશની સ્થાપના માટે શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી ન્યાય મંદિર સ્વીટ્સ નામની મીઠાઈની દુકાનમાંથી મોતીચૂરના લાડુ ખરીદી કર્યા હતા. ઘરે ગયા બાદ ખરીદેલા લાડુમાં વચ્ચે ફૂગ લાગેલી હોવાનું તેમજ લાડુ અખાદ્ય હોવાનું જણાતા ગ્રાહકે દુકાન સંચાલકને જાણ કરતા તેણે ગ્રાહક સાથે રકઝક કરી હતી. આ મામલાની ગંભીરતાને લઈને ગ્રાહકે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ન્યાય મંદિર નામની મીઠાઈની દુકાને તપાસ હાથ ધરી હતી. મીઠાઈઓના નમૂના લઈને તેને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા. એક ખાલી ઓફિસમાં એક ફરિયાદ સિમ્પલ કે ભાઈ અમે આ રીતે જે ભાઈ આને શું નામ આપે છે આપણે પૂછી લઈએ લીધા તેમાં આપણે બસ જોવા મળે એના અનુસંધાને અમે પાસે કરીએ છીએ. તો આ એક તમને